વડોદરા શહેર નજીક સાકરદા ભાદરવા રોડ ઉપરથી નંદેસરી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલી કારને ઝડપી પાડી હતી. જો કે બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 1.91 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી પ્રમાણે નંદેસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે તેઓએ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઈ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જો કે પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તપાસ કરતા કારમાંથી રૂપિયા 1,91,500ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 58 પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,91,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી બાજુ પોલીસે કારના નંબરના આધારે આ કાર કોની હતી તે અંગે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન વિગતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા રાત્રિ કર્ફ્યુનો લાભ ઉઠાવી વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરી રહ્યા છે. જો કે તે સામે પોલીસ તંત્ર પણ એલર્ટ હોવાથી બુટલેગરોની મુરાદ પૂરી થવા દેતા નથી. બુધવારે સાંજે નંદેસરી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. નંદેસરી પોલીસે અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.